હવે આગળ વાત કરીએ તો પાલેત પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને જિલ્લા પોલીસ અધિક્ષકનો લોક દરબાર યોજાયો હતો, જેમાં વિવિધ લોક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનો વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોલીસ વડાએ પાલેજ બીટના ગામના લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી. વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી એ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ. કોઈ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં, તેમજ ડ્રિંક અને ડ્રાઇવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે તેના નિરાકરણ માટે અમે પ્રયાસ કરીશું. મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિક લક્ષી સમસ્યા, પાર્કિંગ અને લારી ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી. લોક જાગૃતિ માટે અમે શાળા, કોલેજો અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજી લોકો જાગૃત કરીએ છીએ. કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો પોલીસને જાણ કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ પઠાણ, ઉપસરપંચ સહિત સદસ્યો અને નગરજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.